જામનગર જિલ્લાના બેડ ગામે રહેતા એક ગરીબ વૃદ્ધે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા જિલ્લા પોલીસ વડાને દેશી દારૂનું વેચાણ કરવા અંગેની મંજૂરી માંગતી અરજી કરી છે. એક તરફ દારૂબંધી છે તો બીજી તરફ દારૂનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવવાની વાત સામે આવતા હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને દારૂની અરજી સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહી છે. ઝી 24 કલાકની ટીમ અરજી કરનાર જામનગર જિલ્લાના બેડ ગામના કોડીવાસમાં રહેતા પરમાર મોતીભાઈ નામના ગરીબ વૃદ્ધના ઘરે પહોંચ્યા, જ્યાં તેમણે જણાવ્યું કે અમારા ઘરમાં એક પત્ની છે મારી, જે પ્રજ્ઞા ચક્ષુ છે, પોતે પણ સતત ટીબીની બીમારીથી હેરાન છે અને તેવામાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. એવા સમય કંઈ પણ ન સૂચતા તેમણે પોતાના ઘરે દેશી દારૂ બનાવી દરરોજની 15-20 જેટલી દારૂની કોથળીઓ વેચવા અંગે મંજૂરી માંગી છે. ઘર હલાવવાનું કામ થતું નથી, મારે દવાખાના ચીબી જેવું છે, મારા કાગળિયામાં ચીબી લખેલ છે કાયદેસર, ફોટા પાડે છે, આખું કેસ છે મારે, બધું એ લખેલ છે બધું કમ્પ્લેન. વી કોથળી છે, રોજ ની વેચવાનો. ઘરના તો કાંઈ નથી, બાજુ જોઈ બાજુ નથી ખાવા, આ બિલ ભરવાનું સાહેબ, આ બિલ 800 રૂપિયા બિલ છે, બિલને પૈસા ન થતા તને, આજે આ ધંધો થાય તો બિલ થાય કે બિલ કિના કે જવા જવા. સાથે બુલેટિનમાં બસ આટલું છે.